કે વિરોધ પક્ષમાં માણસો તરીકે કોઈક એવા ઠીક માણા તો હોવા જોઈએ, વિરોધ પક્ષ લોકશાહીમાં અનિવાર્ય છે. અને મને તો વિરોધ પક્ષ પ્રત્યે હોવ કરતા વધારે માન. અમારી તો જાજા ભાગની ઇનિંગ વિરોધ પક્ષમાં ગઈ. હમણાં બેટ્સમેન સારો આવ્યો છે, દાવ લીધી છે તો દાવ દેવામાં અંચય કરે છે, ન હાલે, દાવ દેવો પડે અને અમે લેવા નહી છીએ. અમે કઈ ઓછા દડા બાઉન્ડ્રી ઉપર વીણ્યા છે, હવે ભરો તમે. એવા સંજોગોમાં આ ચૂંટણી આવી છે મિત્રો, ત્યારે આપણે ગ્રામ્ય વિસ્તારના લોકો, આપણે ખેડૂત લોકો ગ્રામીણ પરિવેશની અંદર 10-20 વર્ષ પહેલાનું ખાલી તમે દ્રશ્ય યાદ કરશો ને મિત્રો, તો તમને ક્યારેય કોંગ્રેસને મત દેવાનું તો તમને તો મન નહીં થાય. તમે તમારી નવી પેઢીને કહેતા જાઓ કે આવડા બેઠા હોય ન્યાય કોઈથી મત ન દેતા. દેશમાં અને રાજ્યમાં પાર્લામેન્ટથી પંચાયત સુધી કોંગ્રેસે અખંડ 50 વર્ષ સુધી શાસન કર્યું. મિત્રો, હું ગઈકાલે કચ્છમાં હતો, અબડાસા વિધાનસભાના ઉમેદવારના સમર્થનમાં એક સભા કરવા ગયો હતો. સાહેબ, સભામાં એક ખેડૂત આગેવાને 2 મિનિટ બોલવું છે એમ કહીને મારી પાસે આવી ગયા ઉતાવળમાં. મેં કીધું, ભાઈ સભામાં તો આયોજકોને ખબર હોય, ઈ કે તો બોલો, એ તો મારું નામ ન બોલે તો હું એમને મીડ્યો જાઉં. આમાં અમારે ન, મેં કીધું આગ્રહ કરાય તો આયોજકો ઓળખતા છે કે દાદાને આપો ને 2 મિનિટ, વાંધો નહીં. એ દાદાએ જે વાત કરી મારે અહીં શેર કરવી છે તમારી સાથે. એટલે આ કોંગ્રેસના લોકો MSP ભારત સરકાર બંધ કરશે એવું આ ઓલા સુધારા કર્યા છે ને, એના વિરોધમાં એવો પ્રચાર કરે છે. નરેન્દ્રભાઈના વડપણ હેઠળ છેલ્લી લોકસભામાં જે કૃષિ કાયદા અમે મંજૂર કર્યા ને એના વિરુદ્ધમાં વાત કરી, ત્યારે MSP નો મુદ્દો લઈને એનો MSP હવે ભારત સરકાર રદ કરશે આ બિલને કારણે એવો વિરોધ કરી રહ્યા છે. મને તો ખ્યાલ નહોતી કે દાદા હું બોલવાના છે, પણ એને કીધું એટલે મને નહોતું યાદ, એવું યાદ આવ્યું છે કે આ કોંગ્રેસ MSP નો વિરોધ કરે છે. એને એના જૂના આગેવાનોને પૂછવું જોઈએ કે ગુજરાતમાં તમે લેવીનો કાયદો રાખતા હતા, તો વડીલોને ઘેરે જઈને પૂછ્યો, જુવાનોને યાદ નહીં, લેવી એટલે શું એ હવે હું તમને સમજાવું. લેવીનો કાયદો એટલે એવો કાયદો હતો કે એ સરકાર નક્કી કરે કે આમના ખેતરમાં આટલો બાજરો થાય તો એના 10% સરકારમાં જમા કરાવો, એનું નામ લેવી. હવે એ વખતે એ લેવીનો ભાવ કેવી રીતે નક્કી થાય, તો જે વખતની લેવી મને યાદ છે એ વર્ષે બાજરાનો ભાવ 20 રૂપિયા હતો, મણનો ભાવ 20 રૂપિયે મણ બાજરો હતો, ત્યારે સરકારે 15 રૂપિયે લેવીમાં જમા કરાવડાવ્યો. અને જેને બાજરો વાવ્યો જ ન હોય એને બજારમાંથી લઈને જમા કરાવવો પડે એના વીઘાના પ્રમાણમાં. એટલે 20 રૂપિયાનો લઈને 15માં જમા કરાવડાવતા હતા. ઈ કે આ કોંગ્રેસ પાર્ટી છે ભૂલી ગઈ છે, MSP નો વિરોધ કરે. તમે કલ્પના કરો લેવી અને MSP વચ્ચે કેવડું અંતર છે. કોંગ્રેસના આગેવાનોએ મનોમંથન કરવું જોઈએ. MSP ભારત સરકાર નાબૂદ કરશે, આ સુધારો લાવ્યા છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો અને માર્કેટિંગ યાર્ડમાં જે સુધારો કર્યો એના કારણે. એ સુધારા વિશે 2 લીટી કહી આજ ગામડામાં આવ્યો છું તે કહું. પણ એને કારણે MSP ને કોઈ નુકસાન થવાની કોઈ સંભાવના નથી. MSP એક વાત સમજી લેજો કે કોઈ કાયદાની પ્રક્રિયાથી મળતો લાભ નથી. MSP એ ભારત સરકારનો રાજકીય નિર્ણય છે, એના આધાર ઉપર આપણને MSP આપવામાં આવે છે. અને MSP છે શું ને, MSP આવ્યું ક્યાંથી? હું 10 વર્ષ પહેલા સભાઓ કરતો, હું 80નો સભા કરું છું એક ધારો. બધા વર્ષ પહેલા અમારે કોઈ સભામાં MSP ઉપર બોલવાનું આવતું જ નહોતું. એનું કારણ શું? આ
ખેડૂતોનું છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એ ટેકાના ભાવ છે, એ કેવી રીતે નક્કી થાય છે એની ખેડૂતોમાં કોઈ ચર્ચા જ નહોતી. પણ ડોક્ટર સ્વામીનાથનનું પંચ નિમાણું અને ડોક્ટર સ્વામીનાથને ભારત સરકારને ભલામણ કરી કે ખેડૂને ઉત્પાદનનો જે ખર્ચ આવે એની ઉપર 50% નફો ચડાવી અને કિંમત નક્કી કરવી, એનું નામ MSP રાખવું, એવી ભલામણ ડોક્ટર સ્વામીનાથને ભારત સરકારને કરી. મિત્રો, કોંગ્રેસના આગેવાનો નિરાજે તમને મળવા આવ્યા હોય ત્યારે એને પૂછજો, ઉતાવળમાં ચૂંટણીમાં ન પૂછતા, કારણ કે ત્યારે એને બીજી અગવડતા હોય. પણ નિરાજે આવે ને ત્યારે એને પૂછજો કે આ ડોક્ટર સ્વામીનાથને ભલામણ કરી હતી ભારતમાં સરકાર કોની હતી? ડોક્ટર સ્વામીનાથને ભલામણ કરી ત્યારે કેન્દ્રમાં સરકાર કોંગ્રેસની હતી, ડોક્ટર મનમોહનસિંહજી એના વડાપ્રધાન હતા. એને સ્વામીનાથન સાહેબે ભલામણ કરી, 10 વર્ષ સુધી એની સરકાર ચાલી, એને સ્વામીનાથન સાહેબની ભલામણ વાળી ફાઇલને ખોલી જ નહીં. એ અત્યારે અહીંયા આવીને એમ અમારી પણ માગણી કરે છે કે આ MSP તમારી સરકાર નાબૂદ કરશે. મિત્રો, સાંધલીની સભામાં ખેડૂતોની એટલી વિશાળ ઉપસ્થિતિની વચ્ચે હું અક્ષય પટેલને માત આપો એમ કહેવા માટે ભારત સરકારના કૃષિ મંત્રી તરીકે કહેવા આવ્યો છું, ત્યારે કહું કે આ સ્વામીનાથન સાહેબની ભલામણની મંજૂરી આપણા નરેન્દ્રભાઈ મોદીએ આપી. એમણે હામેલી ફાઇલને મગાવી અને આ વાત વ્યાજબી છે એમ ગણી એને મંજૂરી આપી. એટલે આજે જે MSPના ભાવ અને બજાર ભાવમાં જે વિસંગતતા જોવા મળે છે, જે વધારો જોવા મળે છે, અને ખેડૂતોની માગણી હોય છે કે અમારી જણસને MSPથી ખરીદો, એનું કારણ આપણે આપેલી MSP છે, નરેન્દ્રભાઈ મોદીએ આપેલી MSP. હવે અમે આપી છે એ અમે રદ કરશું એવું તમે ખેડૂતોને સમજાવવાની કે? અને આ માર્કેટિંગ યાર્ડનો જે સુધારો કર્યો મિત્રો, એમાં કર્યું છે એ મૂળ મુદ્દાની પૂછો, એમાં અમે કોઈ મોટો સુધારો કર્યો નથી. કોંગ્રેસના લોકો હાવ જ ખોટું બોલે છે. અમે ખાલી એમાં એટલો સુધારો કર્યો છે કે અત્યારની વ્યવસ્થામાં તમે માર્કેટિંગ યાર્ડમાં માલ જઈને વેચો છો, જ્યાં 1, 2, 3 તમારી માલની હરાજી થાય છે, તમને પસંદ પડે તો તમે વેચો છો, ન પસંદ પડે તો ટ્રેક્ટર લઈને ઘેરે વેચો. આ છે વ્યવસ્થા. અમે એમાં એટલો સુધારો કર્યો છે કે તમારે માર્કેટિંગ યાર્ડમાં જઈને વેચવું હોય તો વેચો, પણ સાધવી બેઠા તમને 100 રૂપિયાની ચીજ નાખો કે કોને એક આપી દેતો હોય તો તમે ઘેરે બેઠા વેચી શકો. આટલો સુધારો કર્યો. અમારા કાયદા મંત્રી અને ગૃહમંત્રી આ સભામાં ઉપસ્થિત છે, એટલે કાયદેસર રીતે તમને એક અધિકાર આજ મારે આપવો છે સાધલીના ખેડૂતોને. તમને કોઈ કોંગ્રેસનો આગેવાન એમ કે કે આ માર્કેટિંગ યાર્ડના સુધારાને કારણે અમને મોટું નુકસાન થવાનું છે, ખેડૂતોને મોટું નુકસાન થવાનું છે, તેને કહેજો, મારા વતી જવાબ આપજો, ભારત સરકાર વતી જવાબ આપજો કે ભાઈ તમને જૂની વ્યવસ્થા તો બરાબર જ લાગતી હતી ને, એમાં જ કઈ વાંધો લાગતો નથી, એમાં તો તમારી કોઈ ફરિયાદ નથી? તો એને કાનમાં શાંતિથી કહેજો કે જૂનું છે એ સારું જ રાખ્યું છે, એને બંધ કરવાનું નથી. એ રસ્તે હાલો, જૂના પ્રમાણે જેને માફો કાવે એ પ્રમાણે હાલે, એમાં અમે ના પાડતા જ નથી. જેને નવા કાયદા પ્રમાણે વેચવું હોય એને વેચવા દેવો પડે, જેને લાજ કાઢીને લગ્ન કરવા હોય એને છૂટશે, મોઢમાં પણ આવે પણ આવે, આપણે કા ના પાડે. પણ અમારું એવું કેવું છે કે હવે સમય બદલી ગયો છે, ખુલ્લે મોઢે કરો તો સારું, ખોટા અને ઓળખાય, બીજું કઈ નહીં, કઈ કોણ કોની હેરે કોણ કોને ફોટા હારા આવે એમ સમય પ્રમાણે કરવું પડે. આટલો જ સુધારો કર્યો છે ભાઈ, હવે આમાં કઈ વિરોધ કરવા જેવું તમને લાગે છે તો કઈ દેજો કોંગ્રેસ વાળાને, લપ કરો માં બંધ કરો. અને પંજાબમાં સૌથી વધારે વિરોધ થાય છે એનું કારણ તમને ખાનગીમ કહી દઉં. પંજાબ એક જ એવું રાજ્ય છે જ્યાં 8.5% ટેક્સ છે. બચુભાઈ, 8.5%
ના કોઈના ધ્યાનમાં ખરી અહીંયા આ સભામાં, આવડી મોટી સભામાં કે જેમાં 8.5% નફો મળતો હોય એવું કોઈ ખરું? 8.5% નફો, ત્યાં 8.5% નફો. અમે આમાં એટલો સુધારો કર્યો છે મિત્રો કે માર્કેટિંગ યાર્ડની બહાર ખેડૂત માલ વેચશે કે કોઈ વેપારી એને ખરીદશે, એની ઉપર રાજ્ય સરકારનો કે ભારત સરકારનો 1 નયા પૈસાનો ટેક્સ લાગશે. 8.5% માલ ખેડૂતનો, રોકાણ વેપારી, નફો યાર્ડવાળા, 8.5% ઈ મોકાણ 8.5%ની છે. ખેડૂત હાટું નથી રોતા કોઈ. હવે મને તમે કહો કે મારા માલના 8.5% ચૂકવવાના જે વેપારીને હોય એ 8.5%નો ટેક્સ ચૂકવવાને બદલે 5% મને આપીને માલ મારા ઘેરેથી મારા ફળિયામાંથી ભરી જાય તો વાંધો હું છે તમને? આ પ્રકારની પ્રવૃત્તિ કોંગ્રેસ કરતી જ રહી છે મિત્રો. નહીં, આ કાયદામાં જ કર્યું છે એવું નહીં, બીજા કાયદામાં એમ જ કર્યું. તમને યાદ અપાવું, જયારે આપણી નરેન્દ્રભાઈના વડપણવાળી સરકારે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ એમાં જે લોકો વસતા હતા અને જેને ધાર્મિક ઉત્પીડનને કારણે દેશ છોડવો પડે એવું હતું, એ લોકો ભારતમાં આવશે તો અમે એને નાગરિકતા આપશું એવો એક કાયદો લાવ્યા હતા, ખ્યાલ છે? ત્યારે આ લોકોએ હું ઉપાડો લીધો હતો. મુસ્લિમ વિસ્તારોમાં ફરી ફરીને શું કહેતા હતા કે તમારી નાગરિકતા રદ કરવાના છે આવડા ભાજપ વાળા, આ કાયદો એની હાટું લેવા છે. એમાંથી ઓલું કહ્યું આખું દિલ્હીમાં શાહીબાગ આખું ઉલ્લડ એમાંથી હું પૂછ્યું કે તમારી નાગરિકતા લઈ લેવાના છે. લોકોને ભડકાવ્યા, આંદોલનો આખા દેશમાં કરાવ્યા, અશાંતિ ફેલાવી. સાહેબી, આખા કાયદામાં કોઈની નાગરિકતા લેવાની કોઈ જોગવાઈ જ નથી, એમાં જોગવાઈ જ નથી કોઈની નાગરિકતા લેવાની, એમાં નાગરિકતા આપવાની જોગવાઈ છે. અમને ઠીક લાગ્યું એને આપવા માટેની જોગવાઈ અમે કરી છે, તમને ઠીક લાગે એની જોગવાઈ અમે ન કરી એ અમારું કામ નથી. અમે કાયદો પસાર કર્યો છે પણ કોઈની નાગરિકતા લેવાની, એટલે એમાં નાગરિકતા લેવાની જ નથી. તો નાગરિકતા લઈ લેવાનો ઉલ્લડ ઉપાડ્યું. હમણાં આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કાયદો અમે લાવ્યા તો શું કે છે, ખેડૂતોની જમીનો ધનપતિઓ લઈ જાય અને ખેડૂતો પાછા બંધવા મજદૂર થઈ જાય. મને એની દયા આવે છે આ કોંગ્રેસ, એ આ ખેડૂતને ઓળખે છે કે નહીં? ખેડૂત સમાજની વચ્ચે કોઈથી ગયા છે કે નહીં? ખેડૂતની જમીન લઈ લેવી 2021માં એવી વાત કરાય? એક શેઢે જ છડી જુઓ, એકાદ ઓળમાં આમ સહડું લીટો મારો ખાલી, એકાદી શેડમાં ખાલી, તો તમને ખબર પડે ધાર્યું કોને કહેવાય. રફતાની રાપ કોને કહેવાય, ટી વાળો ખરપિયો કોને કહેવાય, આ બધાનો પરિચય કરવો હોય તો એક વખત શેઢે સડો. હવે આ 2021માં તમે એવી વાર્તાઓ કરો, એ તો જૂનો જમાનો હતો. અમારા બાપ દાદાઓ એમને દુકાને માલ દિયા રાખતા હતા ને એ હિસાબ માંડ્યા રાખતા હતા ને બધો માલ પત્યા કે તારા 5-6 રહ્યા હતા, એના 5-6 રહ્યા અમારી 10 પેટી સુધી ગયા જ નહીં. વડવાઓ વેચ્યા રાખ્યો માલ ને પેતા કર્યા રાખ્યો, હવે અટાણે કોઈ શેઢે સડવા દે? કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પણ મિત્રો કોંગ્રેસ હાવ ખોટું બોલી ખેડૂતોને ભ્રમમાં નાખવાની કોશિશ કરે છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગના આખાય કાયદામાં જમીન શબ્દ તમે નથી વાપર્યો, આ જમીનનું કોન્ટ્રાક્ટ કરવાનું નથી ભાઈ. ખેડૂતોની જે પેદાશ થાય એનું કોન્ટ્રાક્ટ કરવાનું છે ખાલી, જે માલ ઉત્પન્ન થાય એના ભાવ, એની કિંમત, એનો સમય, 1 વર્ષ 2 વર્ષ આટલો માલ આટલો ભાવ, એના કોન્ટ્રાક્ટ કરવાના છે. એ સિવાયનું કોઈ કોન્ટ્રાક્ટ કરવાનું નથી. ને એમાં ડિસ્પ્યુટ થાય તો પૈસાનો ડિસ્પ્યુટ થાય, જમીનનો ડિસ્પ્યુટ થવાની કોઈ સંભાવના નથી.
આવા અપપ્રચારમાંથી કોંગ્રેસ હવે પોરો ખાય તો સારું. પચાસ વર્ષ સુધી કઈ કર્યું નહીં મિત્રો. મને એ તમને કેવું છે, આજે એવો કોઈ નિયમ છે કે પેન્સિલ છે છોકરાઓ જ વાપરે છે લખવામાં, લીટા કરવામાં, કુંડાળા કરવામાં? હવે એને માટે કઈ એવો કાયદો છે, પ્રાથમિક શાળાની નિશાળ હોય એના ગેટની સામે જ આની પેન્સિલની દુકાન કરી શકાશે, બીજે ક્યાંય નહીં કરી શકાય એવો નિયમ છે? એક ફૂટની પેન્સિલ હશે તો જ કોલેજની સામે વેચવા દેવામાં આવશે એવો કોઈ નિયમ છે? પેન્સિલ વાળાને મન ફાવે ત્યાં બેસે છે, છોકરાઓને એના બાપા મન ફાવે ને લઈ આવે છે, એમાં કોઈના ગોળ પડે છે? તે ખેડૂતોને માટે શું કેમ એવો નિયમ છે કે તમારે અહીંયા જ વેચવી? એને પોતાને મન પડે ત્યાં વેચી શકે. અને મિત્રો, સાચ અર્થમાં વિશ્વ આખું જયારે એક વિલેજ થઈ ગયું હોય, આપણે એને ગ્લોબલ વિલેજ કહેતા હોય, મુક્ત વ્યાપારની દિશામાં આખી દુનિયા ચાલી ગઈ હોય, ત્યારે ભારતના ખેડૂતોને આ મુક્ત વ્યાપાર બજારનો, આંતરરાષ્ટ્રીય બજારનો લાભ ભારતના ખેડૂતોને મળે એટલા માટે મોદી સાહેબે આ કાયદા પસાર કર્યા છે, નહીં કે ખેડૂતોને નુકસાન કરવા માટે. સાહેબ, ખેડૂતોની વાત તમે કોંગ્રેસના લોકો ન કરો તો સારા લાગો. કેટલા કાયદા હતા? બાપની જમીન છોકરાને ખાતે નહોતી સડતી, નવી શરત ને જૂની શરત ને ભાઈ ઉપર નતા પડતા, વી વર્ષ અનોખા થઈ ગયા હોય, સોંપડી નો નોખી પડે, સોંપડી ખાલી મળે તો જામીન ફાવામાં કાયમ આવે એ નતા કરવા દેતા. સાહેબ, હું વિરોધ પક્ષમાં હતો, ધારાસભ્ય હતો ત્યારે, પહેલી ટર્મમાં 91-95, અને ધનસુખભાઈ જેવો ખેડૂત નેતા, રેવન્યુ મિનિસ્ટર હતા, મેં એમને વિનંતી કરી, મેં કીધું દાદા આયુ ભાગ ન પડે, નવી શરતના જૂની શરતના કાંક કરો ને, એટલું તો તમે કરો. તો મને કે હા, હું કલેક્ટરને પરવાનગી આપું છું, મંજૂરી આપવાની, તો હું રાજી થયો. મેં ગામમાં જઈને વાત કરી કે હવે બધા અરજી કરજો, જેને ભાઈ ભાગ પાડો હોય કલેક્ટર પરવાનગી આપી દે. પછી હું તો ભૂલી ગયો, પણ એ વખતે હું ટિફિન મિટિંગ કરતો ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં, તે બે ત્રણ વખતની ટિફિન મિટિંગમાં એક વખત ખેડૂત બધાની યારે બેઠો હતો, તો મને યાદ આવ્યું, મેં કીધું ભાઈ ભાઈ ઉભા પડતવાનું ને બધું સારું થઈ ગયું છે? અમારા એક કાકા ઉભા થઈને મને કે આ સારું થઈ ગયું છે ને, મંજૂરી મળે છે પણ થોડીક મોંઘી પડે છે. એટલે મારા કાન છીનકા, મેં કીધું આમાં કાંક વાંધો લાગે છે. મેં કીધું હરખું કયો કાકા, હું મુશ્કેલી પડે છે. તો કે અમારે 4 છોકરા હોય તો કલેક્ટરને 5મો ગણવો પડે તો મંજૂરી મળે. વ્યવહારિક વાત કેવી ખોટી વાત છે? આ કાયદા તમે અહીં શાળે વર્ષ પાળીને રાખ્યા. 8 કિલોમીટરની બહાર ખેડૂતનો દીકરો જમીન ન લઈ શકે. તમે સાંતલીમાંથી વડોદરા જાઓ, મન પડે તો અંકલેશ્વર જાઓ, અમદાવાદ જાઓ, સુરત જાઓ, મુંબઈ જાઓ, કારખાનું નાખો, વીજળી માગો, સબસીડી માગો, બધું મળે, કોઈ પ્રોબ્લેમ નહીં. ગમે તે દેશનો નાગરિક ગમે ત્યાં આવીને ગમે ત્યાં કરી શકે ઉદ્યોગ, કોઈ પ્રોબ્લેમ નહીં. ખેડૂત છોકરા માટે કાયમી નિયમ, 8 કિલોમીટરની બહાર જમીન લેવાની નહીં, બાપના કૂવામાં બુઢી મરો. આ તમે જાણે વર્ષ 80મો કાયદો કોંગ્રેસનું જ રાજ હતું. કેમ તમે કાઢ્યો નહીં? તમને નથી ખબર? અરે આ આપણું ટ્રેક્ટર બળદ નથી આપણી પાસે, ગાડા આવી ગયા, એટલે ટ્રેક્ટરમાં આપણે કાણે મોકાણે જતા હતા ગામડાના લોકો. ત્યાં રોડ ઉપર નીકળી તરત હગુડી વાગે. હવે ઢગીનું ગાડ ટ્રેક્ટર હોય તો વરનો બાપ ડબાડન ભોગવી જાય, પણ ખરખરામાં કોણ ભોગવે? એમાં તો 2 રૂપિયા આપીને હું ફાળિયા લઈને વિયા દે. આ મોટી રામાયણ હતી મિત્રો, આ બધા ભાળતા નહોતા, બધા ભાળતા હતા. પણ યાદ રાખજો મિત્રો, ભાળતા હતા, એ કોઈને કામ નહોતું કરવું. કોંગ્રેસ એટલે જાગતી હોય પલાળે, એ જાતનું નામ કોંગ્રેસ છે, યાદ રાખજો. એ લોકો અત્યારે તમારી વચ્ચે આવીને ખેડૂતના નામે, ગામડાના નામે મત માગવા નીકળ્યા છે.
भાઈઓ તો ગામડાની અંદર કોઈ દિવસ કોઈ પણ પ્રકારની સુવિધા આપવા માટેનો વિચાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું એની પહેલા હતો જ નહીં. મેં તમને ગણાવ્યા ને એ બધાય કાયદા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ગયા, કમળના કારણે ગયા. મિત્રો, આજે હું અહીંયા અક્ષય પટેલને માટે મત માંગવા આવ્યો છું ત્યારે આપને કહી શકું કે ભારતીય જનતા પાર્ટીને તમે જે પ્રેમ આપ્યો, તમે જે સત્તાના સૂત્રો આપ્યા, એના પરિણામે અમે આ બધા જ કાયદા જે આપણને નડતા હતા એ કાઢી નાખ્યા અને જે જરૂરી હતા એ લઈ આવ્યા. એટલા માટે અમે સરકારમાં બેઠા હતા. સાહેબ, એક ઘટના મને યાદ આવે. ચીમનભાઈ મુખ્યમંત્રી હતા અને અમદાવાદની બાજુમાં કોઈ ગામમાં લઠ્ઠાકાંડ થયું અને બે પછી માણા મરી ગયા. અમે તાજા તાજા ધારાસભ્ય, ઉંડરી ઉંડરી દેકારો કર્યો વિધાનસભામાં. હો આ કરી જીવનભાઈ કાબેલ માણસ, એ વિરોધ પક્ષને ઠંડા પાડી દીધા અને 50,000 રૂપિયા મૃતકના વારસદારોને વળતર તરીકે આપવાની જાહેરાત કરી. એટલે અમે બહાર જઈને મીડિયાને કીધું કે સરકારને ચૂકાયું. એટલે એ વિરોધ પક્ષના ખાના મી છીડ્યું. શાસક પક્ષ વાળાએ લખાયું કે મુખ્યમંત્રીએ ઉદાર દિલ રાખી અને મૃતકોને વળતર. સાંજે અમે વિધાનસભાના વાળા ક્વાર્ટર જૂના હતા ને એમાં બેઠા હતા, એમાં એક વડીલ આવ્યા. એ વડીલે ભેગા થઈને અમને કીધું કે હું તમે કીધું આ જિલ્લા બધા વિધાનસભામાં. અમે કીધું આપણે આ લઠ્ઠાવાળાને હું પહેર્યું, સરકારને પેન્ડ વાળી દીધી, આવું બધું બોલતા. તો એને મને સલાહ આપી, હજી મને યાદ છે, એ કે આપણા રાજ્યમાં દારૂ બનાવવો એ ગુનો, દારૂ વેચવો એ ગુનો, દારૂ પીવો એ ગુનો, ત્રણે ગુના કરીને ટોલી જાય તો આપણા પૈસા લેતો નહીં. તમે કરો છો હું બધા ભેગા થઈ મને મને હું તો ભોંઠો પીડ્યો. બિહારમાં તો આપણા ઉલરી ઉલરી જોર કરી દેવા અને જવાબો દેવો. મને કે તમે આને વળતર અપાવીની એવી બધી વાતો કરીને બેઠા છો, આ રાજ્યનો ખેડૂત રાષ્ટ્રના લોકોની ભૂખ ભાંગવા માટે સીમ શેડાળે કામ કરે, એનું ઇલેક્ટ્રિકમાં હાથ ઘરી જાય, થ્રેશરમાં પગ ઘરી જાય, એ પાથરો ભરે અંદરથી હરખ નીકળે એને તો ખબર ન હોય, અને એને ફૂફાડો મારીને કહેણે કેટલાય જુવાનો મરી ગયા, એને તમે શું રાહત આપો છો? મારી પાસે જવાબ નતો. મેં બીજે દિવસે વિધાનસભામાં ઉભા થઈ માગણી કરી કે સાહેબ, આપણે આ લઠ્ઠાવાળાને તમે વળતર આપ્યું તમને ધન્યવાદ, પણ અમારા ખેડૂતો સીમ શેડે કામ કરે છે, રાત દિવસ એનું જોખમી કામ છે અને એમાં પણ એના અકસ્માતે મૃત્યુ થાય છે, એને વળતર આપવા માટેની અમારી માગણી છે, કંઈક કરો. સાહેબ, લેખિત જવાબ ગુજરાતની વિધાનસભામાં છાપેલો પીડ્યો છે કે લઠ્ઠામાં વળતર આપવા માટેના નિયમો છે, ખેડૂતોને વળતર આપવા માટેની વ્યવસ્થા નથી, માટે હાલ આપી શકાશે નહીં. આવો જવાબ વિધાનસભામાં મને મળેલો હતો. ગુજરાતની જનતાનો હું આભારી છું. ગુજરાતની જનતાને, ભારતીય જનતા પાર્ટીના મતદારોને ધન્યવાદ આપું છું. 95માં ભારતીય જનતા પાર્ટીને બહુમતી આપી. હમણાં આપણે કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી, વાતે મને એટલે યાદ. પહેલી કેબિનેટ કેશુભાઈ મુખ્યમંત્રી બીના, પહેલી કેબિનેટમાં મેં આખો કિસ્સો ફરીથી બોલ્યો. મેં કીધું સાહેબ, આપણે આવું વિધાનસભામાં કરેલું અને પહેલી જ કેબિનેટમાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની પહેલી સરકારે ખેડૂત અકસ્માતે મૃત્યુ પામે તો 50,000 રૂપિયા આપવાનું વળતર આપવાનું. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા, યોગાનુયોગ મારે કૃષિ મંત્રી એના વારામાં જ થવાનું આવ્યું. સાહેબ, આ 50,000માંથી 1,00,000 રૂપિયા આપવા માટેનો ઠરાવ નરેન્દ્રભાઈ મોદીએ કર્યો. સાહેબ, આમાં જૂની પેઢીના માણસો બેઠા છે, ખેડૂતોને જે ધિરાણ મળે 18% વ્યાજ ચૂકવતા આપણે, 18% રામજીભાઈ, 18%. વિજયભાઈ રૂપાણીને મારે ધન્યવાદ આપવા છે કે એણે ગુજરાતમાં
गुजरात ना खेडूतों ने 0% ये व्याज मळे पैसा मळे गयो क्या 18% क्या 0% अने आखी यात्रा भारतीय जनता पार्टी ना शासन काल में थी कोई पण चीज में तमे हाथ लगाड़ो मित्रों भारतीय जनता पार्टी ना शासन में बड़ी व्यवस्थाओं फरी कोई काले आ लोग हलवा देवाना मतना नोता एमाथी राज्य ने विकास नी तेज गति ऊपर लावा माटे नरेंद्र भाई जी अथाक प्रयासों कर्या 24 कलाक वीजळी अपने कोई मांगणी करी थी मांगणी कोई नत करी आपणे वधु वधु एवं कहता वाळ उटाणे न जाय एवं करो तो बहु हारा 24 કલાક આપણી લાઈટ માંગવાની આપણે આપણને મળતું જ નહીં ગામડા 24 કલાક આવે પણ આપી એનું કારણ એમને ખબર હતી કે બૂટમાં કાંકરી ક્યાં કટે છે પોતાને અનુભવ હતો એટલા માટે 108 આપણે માંગી હતી આપણને ક્યાં ખબર હતી કે આપણે ફોન કરી ગાડી આવે આપણે ફોન કરી ઉઘરાણી વાળા આવે ખેતુ નો તને ગોતતો હતો જડતો નતો ત્યાં મેઠ લગાડ્યો એને બદલે આજે તમે ફોન કરો તો દેવદૂત જેવી ગાડી માણસને સારવાર માટે ઉપલબ્ધ કરાવી સાહેબ એટેક નહીં કઈ પણ પૂછીને આવે કે આવતા શ્રાવણ મહિનામાં તમારે એટેક નો વારો છે એવી કઈ નોટિસ આવે તો અડધી રહી તે ઉપાડે ગમે એને અને દવાખાને લઈ ગયા પછી ખબર પડે 1.5 લાખ 2 લાખ 2.5 લાખ એ બધું લાખમાં જ આવે એટલે ઘણી વખત તો સાહેબ જેને એટેક આવ્યો હોય ને એની સારવાર તો ડોક્ટર કરે પણ એનું બિલ આવે ને તો બીજો એટેક એની હેરે જે ગયા હોય એની ઉપર આવે એની કોઈ સારવાર કરતું નહોતું એને કોઈ પૂછતું નહોતું સાહેબ એની વારે નરેન્દ્રભાઈ મોદી આવ્યા એ વખતે એમણે મુખ્યમંત્રી તરીકે માં કાર્ડ આપ્યું 2 લાખ રૂપિયાની સારવાર મફતમાં થશે દેશની જનતાએ નરેન્દ્રભાઈના મુખ્યમંત્રી પદના કાર્યકાળના કામોને જોઈને વખાણીને વિચારીને કે આવું આપણા દેશમાં કરશે એમ માનીને 2014માં દેશના વડાપ્રધાન બનવા માટેના આશીર્વાદ આપ્યા પણ નરેન્દ્રભાઈના મનના જે ભાવ હતા એમ ન કર્યા વડાપ્રધાન બનવાની સાથે એને ફેરફાર ન કર્યા એ 108 એ મા કાર્ડ એ ગરીબ દર્દીઓ પ્રત્યેની હમદર્દી વડાપ્રધાન તરીકે વિશ્વની સૌથી મોટી યોજના આયુષ્યમાન 5 લાખ રૂપિયાના કવચની યોજના આજે હું તમારી વચ્ચે ભાષણ કરું છું ત્યાં સુધીમાં 1 કરોડ કરતા વધારે લોકોએ એનો લાભ લઈ લીધો લાભ લઈ લીધો 1 કરોડ કરતા વધારે 5 લાખ રૂપિયાની મદદ મળે છે માણસની જિંદગી બેઠી થઈ જાય દવાખાનામાં તો સાહેબ દવાખાનું એક એવું કામ છે આપણે તો બધા ભૂલી બહુ જાય તમે કોઈ પણ વસ્તુ બાર્ગેનિંગ કર્યા વગર ખરીદો કોઈ પણ વસ્તુ ગમે એવી નાના માનાની ચીજથી માંડીને મોટી હીરા માણેક કે જમીનો લ્યો તો જેવો દેવા વાળો જેવો એ હોય એથી માંડે પછી વધઘટ લેવી દે એમ જ થાય ને બહેનો બહુ મોટી સંખ્યામાં આજની સભામાં છે શાકભાજી લેવા જાય ને એનો કાયમ નો ઓલો હોય વેપારી બે એકબીજાને ઓળખતા હોય જરાય ઘટે નહીં તો એ છેવટે કોથમીર વરસા બે નાખે એમ કઈ લે પણ એમ નમ કોઈ દી પાકું હવે તમે મને કહો મેડિકલ સ્ટોરેજ એમ કોઈ બાર્ગેનિંગ કર્યું બોલો ત્યાં 100 રૂપિયા હળહેડ પૈસા એવું બી લાવે ને તો એ હોની નોટ જો તો એની પાસે છૂટા ન હોય રિક્ષના ટીકડા પકડાવે ન ઉધરે હોય તો સગળો ખરી વાત છે ને ન્યા બાર્ગેનિંગ નહીં એનું શું કારણ આખા દેશમાં આનું બાર્ગેનિંગ થતું નહોતું નરેન્દ્રભાઈને એક દી વિચાર આવ્યો કે એમણે આ પેલા સ્ટેન્ટ વાળા હોય છે ને હૃદયમાં બેહાડે એને દિલ્હી બોલાવ્યા અને દિલ્હી બોલાવી કે તમે તો એવી સરસ બનાવો છો વસ્તુ જેને લીધે માણસની જિંદગી બચી જાય
તમને અભિનંદન અને કડક કોફી પાઈ. પ્રધાનમંત્રીની ઓફિસ, કડક કોફી, બધા ટેસ્ટમાં આવી ગયા. પછી મોદી સાહેબે પૂછ્યું કે આ સ્ટેન્ડ બને છે કેટલામાં? એક જણો કોફીના કરંટમાં કરંટમાં બોલી ગયો 8,000. બહાર પૂછ્યું તો બધું લાખ ઉપર ફિટિંગ હાલતું. મૂળ માલ 8,000 નો, ફિટિંગ 1,00,000 નું. નરેન્દ્રભાઈએ બીજે દી હુકમ કર્યો ભારત સરકાર વતી આખા દેશમાં કે 12,000 રૂપિયા અને 20,000 રૂપિયા બે કેટેગરીના સ્ટેન્ડ બે છે, એનાથી વધારે કોઈ એક રૂપિયો આ દેશમાં નહીં લઈ શકે. અટાણે 12,000 વાળો સ્ટેન્ડ નાખી 1,00,000 વાળો નખાવેલો છે, બે હારે નીકળે છે હાલવા. 12,000 વાળો બંધ થઈ જાય છે, કોઈ પ્રોબ્લેમ નથી. આપણા આખા દેશ વતી બાર્ગેનિંગ નરેન્દ્રભાઈએ કરી નાખ્યું. આવી સરસ વ્યવસ્થા વચ્ચે સાહેબ જયારે દેશ ચાલી રહ્યો હોય, અને મિત્રો હું આવડી મોટી સભામાં આપ સૌને ખાલી એક ટકોર કરવી છે મારે, કે દેશમાં ભારત માતાના કપાળ ઉપર એક 370 કલમની કાળી ટીલી હતી. કોઈ કડક હેડમાસ્ટર કાળા પાંડિયા ઉપર ડસ્ટર મારીને બોર્ડને સાફ કરે, માને સાફ કરી નાખી. એને માટે નરેન્દ્રભાઈને ધન્યવાદ પાઠવવા પડે કે ના પાઠવવા પડે? સાહેબ, આપણે આ ઘટના માટે થઈને અભિનંદન નરેન્દ્રભાઈને આપવા રૂબરૂ તો ન જઈ શકીએ. નરેન્દ્રભાઈને રૂબરૂ મળીને કઈ એમ ન કહેવાય, ભાઈ ભાઈ મોદી સાહેબ તમે તો વટ પાડી દીધો. એવો મોકો મળે તો કહી દેજો, પણ એવો મોકો અત્યારે કરજણ વિધાનસભાના મતદારોના હાથમાં આવ્યો છે. 3 તારીખે કમળના નિશાન ઉપર કચ્છ કચાવીને મતદાન કરો, અને અત્યાર સુધીનો કોઈ ઉમેદવાર ના જીત્યો હોય એટલી પ્રચંડ બહુમતી સાથે અક્ષયને ગાંધીનગર મોકલો. માણસ, રામ મંદિરનું ભૂમિપૂજન થઈ ગયું છે, કાંઈક તો જલસો કરવો પડે કે ના કરવો પડે? જલસો પછી કરશું કે નહીં? એ 3 તારીખ, એ જલસાની તારીખ જ 3. સાહેબ, આ સભા પૂરી થાય એટલે ઘેરે જાશો? ઘેરે પૂછશે ક્યાં ગયા હતા? પૂછશે તો ખરા જ ને, કે નથી પૂછતા? પૂછશે બધા, મમ્મી પૂછે. તમે શું કહેશો? રાજકારણની સભા હતી, એમાં તને ખબર ન પડે. એવું રોજ કહેતા હો તો એમાં મને કઈ વાંધો? હું તમારું એ વીખવા માટે અહીંયા આવ્યો નથી. જે પાણીએ સડતું હોય એ પાણીએ સોડવજો ને એમ નમ રાખજો. હું તો ખાલી આ અક્ષયભાઈના ટેકા પૂરતો જ આવ્યો છું. પણ આજનો દી એવું ન કહેતા, આજનો દી એવું કહેજો. આ ધારાસભ્યો જેટલા બધા અહીંયા આવ્યા છે એના નામ યાદ રહે એના નામ દેજો. આપણા ગૃહમંત્રીશ્રીનું નામ દેજો, શબ્દશરણભાઈ નામ આવડે દેજો, અક્ષયભાઈનું નામ આવડે દેજો, બચ્ચુભાઈ ખાપડ સાહેબ આવ્યા હતા એનું દેજો, અને પરસોત્તમ રૂપાલા રૂબરૂ આવ્યો હતો એમ કહેજો. રૂબરૂ આવ્યો જ છું ને, કેવું જોઈએ એમને. જઈને ઘેરે કહેજો કે રૂપાલા એવું કીધું છે કે 3 તારીખે દી ઉગ્યામાં તારે ને મારે હાથમાં હાથ નાખીને મત દેવા જવાનો છે. કેશો? આ જુવાનના જોરથી આનો પાડો, જેને સગવડ છે એને કીધું. આ બીજા પ્રશ્નો ઉભા કરશો તો રૂપાલા કહી ગયો. ચાલો, અહીંથી મારે કામ વધારવાનું નથી આવ્યું, અને જે બાકી છે એ લખાવી દેજો. હું અહીં કહેતો હતો કે બચુભાઈને એ આવતી ચૂંટણી સુધીમાં એની વ્યવસ્થા કરી દેજે, અને બીજી ચૂંટણીમાં આવે. તમે આમાં જે દાંત કાઢ્યા ને મિત્રો, એ ખોટા કાઢ્યા. અગાઉની મારી વાતમાં તમને હસવું આવ્યું હોય તો એમાં મને કઈ વાંધો નથી, પણ આમાં તમારે દાંત કાઢવા જેવું નહોતું. આ આપણી એક ભવ્ય પરંપરા છે, એની મેં તમને યાદી અપાવી. આપણે 100 રૂપિયાનું દાન કરવું હોય ને તો આપણને ગોર બાપા એવું કે તમારા ધર્મપત્નીને બોલાવો અને સજોડે સંકલ્પ કરો તો જ દાન પોગે.
₹100 નું દાન સજોડે સંકલ્પ કર્યા વગર ન પોગતું હોય તો તમારા એક મતથી હિન્દુસ્તાનની રાજનીતિ બદલી જાય એવું કિંમતી દાન એકલા ન દેવા જવાય. એટલે આપ બધા લક્ષ્મીનારાયણ સ્વરૂપે મતદાન કરવા જજો એવી વિનંતી મેં આપને કરી. જવાના છો? જો મિત્રો, કોંગ્રેસ ધિક્કારની રાજનીતિ કરે છે, કોંગ્રેસ વિખવાદની રાજનીતિ કરે છે, કોંગ્રેસને ગાલી ગલોચ કરીને તોફાન કરીને મત લેવા છે. અમારો આવો કોઈ ઈરાદો નથી. અમારે મોદી સાહેબથી લઈને રૂપાણી સાહેબની સરકારની કામગીરીના આધાર ઉપર આપનો આધારભૂત મત અમારી વિકાસ યાત્રાને આગળ ચલાવવા માટે જોઈએ છે. ત્યારે હું તમને વિનંતી કરું છું કે 3 તારીખે ઉત્સવનું રૂપ બનાવો. ગીત ગાતા ગાતા સમૂહમાં મતદાન કરવા માટે નીકળો. શેરી વળાવી સજ્જ કરું હરી આવો ને એમ ગાતા ગાતા સમૂહમાં મતદાન કરવા નીકળવાનું પ્લાનિંગ કરો. અને નીકળવાના હો તો હા પાડો. તો હું અહીંના અમારા આગેવાનોને વિનંતી કરતો જાઉં છું કે સાધલી અને આસપાસના બુથોમાં મતદાનને દિવસે વિડીયો રાખજો. આખું ગામ સાગમટે મતદાન કરવા માટે ગીત ગાતા ગાતા નીકળતું હોય, દિલ્હી નરેન્દ્રભાઈને ખબર પડે કે સાધલીમાં મતદાન શરૂ થયું છે. પણ ભાઈ ભારત માતા કી. ખૂબ આભાર માન્ય છે રૂપાળાજી. ગામમાં કૃષિ મંત્રી આવ્યા હોય અને ગામના કિસાનો પૂરતી ભેટ આપવા માંગે છે. ઓર્ગેનિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો બાવરિયા ગામના વનરાજસિંહ ચૌહાણ ચણા અને મગ તથા ડિંગલોના વતની જીગરભાઈ જોશી હળદર અને મધ રૂપાલાજીને ભેટ આપે છે. ઓર્ગેનિક ફાર્મિંગની પ્રોડક્ટ છે. પવનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.